नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हूँ शिल्पा मैम, आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। 11 साइंस केमिस्ट्री JEE नीट चैप्टर पी ब्लॉक एलिमेंट्स पी विभागना तत्वों लेक्चर 5। चलो लास्ट वीडियो लेक्चर में आपणे वात करी हती, छेल्ले याद होय तो बोरोन छे एनु एनोमेलस बिहेवियर, बोरोन नु एनोमेलस बिहेवियर नु गुजराती थाय के बोरोन जे छे ए एज समूहना अन्य तत्वों करता गुणधर्मोनी बाबतमां जुदापणुं दर्शावे छे, बराबर। तो एवुं तो शुं रीजन छे के बोरोन जुदापणुं दर्शावशे, ए मैं लास्ट वीडियो लेक्चर में समझाव्युं हतुं, नानुं कद, वधारे विचित्रता, बराबर छे। तो ए बधा कारणोसर ए आ कैरेक्टर बतावे छे, बराबर छे। तो कई कई बाबतों में एज समूहना अन्य तत्वों करता गुणधर्मों में जुदू है, आपणे ए जोवानुं छे। रेडी, तो मैं ऑलरेडी आखू चार टाइपनुं बनावीने राखेलुं छे, बराबर, लास्ट टाइमनुं जे हतुं एमां एड करीने, के जेथी आना विषे तो तमने ख्याल ज हशे अने फटाफट आपणे कम्प्लीट करी शकीए। चलो फर्स्ट ऑफ ऑल बोरोननी अनियमित वर्तणूक। रेडी, फर्स्ट धात्विक गुण। तो बोरोन नॉन मेटालिक कैरेक्टर वधारे धरावे छे, ज्यारे अन्य तत्वों मेटालिक कैरेक्टर वधारे धरावे छे। संयोजकता, तो बोरोन मेक्सिमम सवर्ग सहसंयोजक बॉन्ड सहित चार बॉन्ड बनावानी क्षमता धरावे छे, मतलब मेक्सिमम sp3 हाइब्रिडाइजेशन करी शकशे, जारे अन्य तत्वों छे डी कक्षक पण हाजर होवाना कारणे मेक्सिमम 6 बॉन्ड फॉर्मेशन करी शके, एमां सहसंयोजक सवर्ग सहसंयोजक बधुं आवी जशे। एंड सेकेंड थिंग के ए sp3d2 हाइब्रिडाइजेशन और d2sp3 हाइब्रिडाइजेशन सुधी जई शके छे। अपर रूप, अपर रूपनो मतलब पण मैं लास्ट विडियो लैक्चर में एक्सप्लेन करेलो हतो के स्वरूप जुदा जुदा छे, एलिमेंट एकनो एक छे, एने अपर रूप कहेवाय, बराबर छे। तो नॉर्मली बोरोननो अपर रूप अस्तित्व धरावे छे, ज्यारे जे अन्य तत्वों छे एना अपर रूप अस्तित्व धरावता नथी। ओके, चलो ऑक्सिडेशन अवस्था। तो सीधी बात छे, आपणने ख्याल ज छे के निष्क्रिय युग्म असरना कारणे समूहमां नीचे जता न्यूनतम ऑक्सिडेशन अवस्थानी स्थायीता वधे छे, एना कारणे ऊपरना जे बे तत्वो छे एल्युमिनियम अने बोरोन ए +3 ऑक्सिडेशन अवस्था धरावे छे, ज्यारे एना સિવાયના બાકીના +1 અને +3 બંને ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। ઓકે, ચાલો આગળ જોઈએ સંયોજનો। સંયોજનો જે છે એની વાત કરીએ તો ઘણા બધા કમ્પાઉન્ડ છે બોરોન અને અન્ય તત્વો એ જ સમૂહના ફોર્મ કરી શકે છે, જેની પ્રકૃતિની વાત કરો તો બોરોનના સંયોજનોની પ્રકૃતિ સહસંયોજક વધારે હોય છે, જ્યારે અન્ય તત્વોમાં આયનિક કેરેક્ટર વધવાના કારણે સહસંયોજક અને આયનિક બંને પ્રકૃતિ જોવા મળે છે, બરાબર। આગળ હેલાઇડ સંયોજનો। હેલાઇડ સંયોજનો મતલબ આપણે યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં બહુ સારું એમાં સમજેલા છીએ કે જે પણ હેલાઇડ સંયોજનો હેલોજન સાથે બને છે એ બોરોનના ખાસ કરીને મોનોમેરિક હોય છે। હું મોનોમેરિકનો મતલબ શું થાય કે એક જ અણુ સિંગલ મોલેક્યુલ અસ્તિત્વ ધરાવે છે, જ્યારે અન્ય તત્વોના સિંગલ મોલેક્યુલ છે એના અસ્તિત્વ કરતાં એના એક કરતાં વધારે અણુઓ જોડાય અને જે પોલિમેરિક ફોર્મ બને છે ને એનું અસ્તિત્વ વધારે હોય છે। ઓકે, ચાલો બીજું છે જલીય સંયોજનો। તો બોરોન છે વોટર સાથે પ્રોસેસ કરી અને કમ્પાઉન્ડ કેવું ફોર્મ કરી શકે, બરાબર। તો નોર્મલ કન્ડિશનમાં બોરોન છે વોટર સાથે કોઈ મતલબ જલીય સંયોજન બનાવતું નથી, મતલબ વોટરમાં ડિઝોલ્વ થવાની શક્યતાઓ ઓછી છે, જ્યારે અન્ય તત્વોની આ શક્યતાઓ વધી જશે સાપેક્ષમાં। આગળ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની વાત કરીએ। બોરોન જે છે એનું ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ તમે લઈ લો, બરાબર, તો એની પ્રકૃતિ એસિડિક હોય છે, કારણ કે બોરોનમાં કઈ કેરેક્ટર વધારે હોય છે, નોન મેટાલિક। ઓકે, જ્યારે અન્ય તત્વોમાં મેટાલિક કેરેક્ટર સાપેક્ષમાં વધારે હોવાથી એની બેઝિક પ્રકૃતિ વધારે હોય છે। આગળ જોઈએ ધાતુ સાથે પ્રક્રિયા। હવે સીધી વાત છે, બોરોન મેટલ સાથે જ્યારે પ્રોસેસ કરે ને ત્યારે બોરાઇડ સંયોજનો બનાવે છે, મતલબ પોતે નેગેટિવ બને છે અને મેટલને પોઝિટિવ રહેવું પડે છે। તો આપણે અહીંયા એવું કહી શકીએ કે બોરોન છે ધાતુ સાથે બોરાઇડ સંયોજનો બનાવે છે, જ્યારે એટલે મેગ્નેશિયમ કેલ્શિયમ એવી ધાતુ સાથે, જ્યારે અહીંયા એવું કહી શકાય કે જે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ છે એ અન્ય ધાતુઓ જે છે એની સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવતું નથી પણ મિશ્ર ધાતુ બનાવે છે, બરાબર। મિશ્ર ધાતુ અને સંયોજન વચ્ચે ડિફરન્સ છે, બરાબર, જે જોડાણ થાય ને એ બધું છે એમાં જુદાપણું જોવા મળશે। ઓકે, આગળ ઓક્સિડેશન કરતા ન હોય તેવા એસિડ। ઓક્સિડેશન કરતા એસિડમાં ખાસ કરીને HNO3 અને H2SO4નો સમાવેશ કરી શકાય, બરાબર। તો ઓક્સિડેશન કરતા ન હોય તેવા એસિડ સાથે પ્રોસેસ
तो सीधी बात है कि बोरोन है प्रक्रिया नहीं आपत तो रीजन है खाली ऑक्सिडेशन करता हो एसिड साथ प्रोसेस आपे बराबर जारे अन्य तत्वों एल्युमिनियम गैलियम इंडियम ने थैलियम बराबर ए कोईपण प्रकारना मिनरल एसिड साथ प्रोसेस आपी शके बराबर चलो तो आ जेटली पण तमे जोई गया बाबतों बराबर छे ए बोरोन ने ए समूहना अन्य तत्वों करता गुणधर्मोनी बाबत में जुदो पाड़े ओके चलो आगे वधिया हवे बहु अगत्यनी वात करीशुं आपणे अत्यारे आपणे जे जोवाना छीए शुं छे कही दो तो तमने ख्याल हशे बुक में पण तमे जोई गया छो कि बोरोन छे ने ए केटलाक अगत्यना संयोजनों बनावा माटे सक्षम छे बराबर छे चलो ए संयोजनों में कया कया आवशे तो नाम पहला कही दो एक तो बोरेक्स पाउडर आवशे सेकेंड बोरिक एसिड आवशे थर्ड डायबोरेन आवशे B2H6 याद होय तो बराबर और बोरेन संयोजनों तमे कही शको चलो तो एनी अंदर आपणे शुरुआत करशुं बोरेक्स पाउडर थी ओके तो फर्स्ट ऑफ ऑल तो आपणे टाइटल लगावीए बोरोन अगत्यना संयोजनों બોરોનના અગત્યના સંયોજનો અગત્યના સંયોજનો ચાલો એમાં ફર્સ્ટ મેં કીધું એમ આપણે શું જોવાના છીએ બોરેક્સ ઓકે ચાલો તો બોરેક્સ પાવડર કહી શકો ઓર બોરેક્સ ચાલે છે ઓકે ચાલો અને સેકન્ડ થિંગ બુકમાં આઈ થિંક તમે બોરેક્સના જુદા જુદા પ્રકાર જોઈ ગયા હશો પ્રકારમાં તમે કંઈક કાચ જેવું બોરેક્સ બરાબર છે અને અષ્ટફલકીય બોરેક્સ ઈ ટાઈપના જોઈ ગયા હશો બરાબર તો એને તમે એમ કહી શકો કે આ જે બોરેક્સ પાવડર છે એના અલગ અલગ ફોર્મ છે ફોર્મ્યુલામાં થોડા ચેન્જીસ આવશે રેડી તો એ તમે જોઈ ગયા છો બોરેક્સની ફોર્મ્યુલા નોર્મલી બનશે એને 2B4O7 × 10H2O રેડી આ પહેલાંના જેવું છે કે આપણે સોલ્વેનિયમ અમોનિયા સોડા પદ્ધતિથી સોડિયમ બાયકાર્બોનેટ જ્યારે ફોર્મ કરીએ બરાબર છે સોડિયમ કાર્બોનેટ સોરી ખાવાનો સોડા Na2CO3 × 10H2O તો ત્યારે કન્ડિશન કેવી કે જ્યારે બનાવીએ ત્યારે આપણે નોર્મલી ઇક્વેશનમાં Na2CO3 લખીએ છીએ 10H2O નથી લખતા પણ જ્યારે આપણે એનું શું કહે ક્રિસ્ટલાઇઝેશન કરીએ બરાબર વોટરમાંથી જ્યારે એ અણુ જ્યારે બને ને Na2CO3 કે Na2B4O7 ત્યારે 10 પાણીના અણુ એ અણુ સાથે જોડાયેલા જોવા મળે છે આવી કન્ડિશન હોય છે બરાબર ચાલો તો બોરેક્સ છે Na2B4O7 × 10H2 એનું પહેલાં તો સ્ટ્રક્ચર બનાવીએ તમને કદાચ એનું સ્ટ્રક્ચર આવડતું હશે રેડી તો તમે જાતે પણ લખવાનો પ્રયાસ કરી શકો ચાલો સ્ટ્રક્ચરમાં કંઈક આ રીતે પ્રોપર ધ્યાન આપવું તો યાદ રહી જશે ચાર બોરોન છે B4 આપણે દર્શાવીએ છીએ એમાં દરેક બોરોનની વચ્ચે એક એક ઓક્સિજન રહેશે આ રીતે બરાબર ચાલો પછી વચ્ચે એક ઓક્સિજન આવશે બે બોરોન વચ્ચે આગળ આ જે છે એમાં આપણે જોઈએ તો આ જે બોરોન છે ત્યાં આવશે OH અને અહીંયા પણ આવશે OH તેમ છતાં આ બોરોન છે એના ઉપર -1 ચાર્જ આવશે બરાબર -1 ચાર્જ એના ઉપર હજી પણ આવશે અને જ્યાં શું જોડાઈ શકશે Na+ બરાબર Na+ કેટલા જોડાઈ શકે 2 એ કઈ રીતે એ તમને એક્સપ્લેન કરું કારણ કે ઘણાને માઇન્ડમાં પાછું નહીં આવે આને આ રીતે લખી શકાય આ લખ્યું છે રેડી આગળ શું લખવું પડે 2 મોલ્સ ઓફ Na+ રેડી અને અહીંયા ઇન્ટુ કરીને લખવું પડે 8H2 આવું સ્ટ્રક્ચર બને છે બરાબર છે ગણતરી કરીએ આપણે તો ખ્યાલ આવશે જો કે અહીંયા OH એટલે એક H2O થઈ ગયું એક ઓક્સિજન બાકી અહીંયા પણ એક H2O થઈ ગયું એક ઓક્સિજન બાકી અહીંયા 5 ઓક્સિજન અને બીજા 2 ઓક્સિજન 7 થઈ ગયા અને 2H2O અને 8H2O 10H2O થઈ ગયા 2 Na+ બરાબર તો આખું એનું સ્ટ્રક્ચર છે જેને આમ પણ લખી શકાય Na2B4O5OH 4 times બરાબર તો આ તમે જોઈ શકો જે પણ આપણે દર્શાવ્યું છે અને અહીંયા પાછળ લખવું જોઈએ Na2H2O બરાબર તો એક સંકીર્ણ સંયોજન છે સંકીર્ણ સંયોજન કોને કહેવાય બોક્સવાળા યાદ હોય તો મેં એક્સપ્લેન કર્યું હતું કે બોક્સવાળું કોઈ પણ સંયોજન દેખાય એટલે એ સંકીર્ણ સંયોજન કહેવાય રેડી ચાલો આગળ વધીએ બનાવટ
સ્ટ્રક્ચર ભૂલવું નહીં, કારણ કે એક્ઝામની અંદર એ લોકો એવું પૂછી શકે. બોરેક્સના બંધારણમાં, બોરેક્સના બંધારણમાં BOB બંધની સંખ્યા જણાવો, પછી સેતુ ઓક્સિજનની સંખ્યા જણાવો, બરાબર છે? આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. ચાલો બનાવટની વાત કરીએ તો આપણી પાસે ઘણી બધી બનાવટ છે. એમાંની ફર્સ્ટ બનાવટ જોઈએ કે આપણે આ કેલ્શિયમ બોરેટ જે છે, બરાબર છે, એની Na2CO3 સાથેની પ્રક્રિયાથી, અને કેલેમાઇન પણ કહી શકાય આઈ થિંક, તો એની જે પ્રોસેસ છે Ca2B6O11ની Na2CO3 સાથે, એમાંથી આપણે બોરેક્સ બનાવી શકીએ, બરાબર? તો Ca2B6O11, બરાબર, કોલિમેનાઇટ, આઈ થિંક કોલિમેનાઇટ છે, તો એની પ્રોસેસ આપણે કરાવશું કોની સાથે? Na2CO3 સાથે. એને ગરમ કરશું તો એમાંથી આપણને મળી જશે CaCO3. તમે જોઈ શકો કેલ્શિયમ અને CO3, આ પોઝિટિવ ચાર્જવાળો, આખાનો નેગેટિવ ચાર્જ છે, ઓકે? આ પોઝિટિવ ચાર્જ, આખાનો નેગેટિવ, તો આગળનો પોઝિટિવ પાછળના નેગેટિવ સાથે જોડાય અને કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ બનાવશે, બરાબર છે? પ્લસ સેકન્ડ તો આપણે જે જોઈએ છે, આપણને ખબર છે, Na2B4O7 બનાવશે, બોરેક્સ બનાવશે, બરાબર છે? અને બાકી શું બનાવશે? તો બીજું બનાવશે NaBO2. NaBO2નું નામ તમને ખબર હોવી જોઈએ, અગત્યનું છે, NaBO2. રેડી? ચાલો, તો NaBO2નું નામ શું છે એ તમે યાદ કરી લો. મેં અગાઉ પણ સમજાવ્યું હતું કે BO2-1. રેડી? આને કહેવાય છે મેટાબોરેટ આયન, મેટાબોરેટ આયન. તો સીધી વાત છે કે અહીંયા જે સંયોજન બન્યું ને NaBO2, બરાબર, એને કહેવામાં આવશે સોડિયમ મેટાબોરેટ. શું કહેવામાં આવશે? સોડિયમ મેટાબોરેટ. રેડી? આ જે છે તો આપણને ખબર જ છે કે બોરેક્સ છે. આ છે એને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય, ચૂનાનો પથ્થર, યાદ હોય તો આપણે જોઈ ગયા છે. ચાલો, તો આ જે પોલિમેનાઇટ છે, આઈ થિંક Ca2B6O11 પ્લસ Na2CO3 ગરમ કરીએ તો આપણી પાસે 3 કમ્પાઉન્ડ આવશે, કેલ્શિયમ કાર્બોનેટ, બોરેક્સ અને સોડિયમ મેટાબોરેટ. રેડી? ચાલો, હવે આનું સંતુલન કરીએ. સંતુલનમાં જોઈએ કે B6 છે, રેડી, તો બોરોન 4 છે, ઇનકેસ અહીંયા 2 કરીએ, બરાબર, તો સોડિયમ 2 ને 2 4 થયા, તો અહીંયા 2 કરવા પડશે. CO3 2 થશે તો અહીંયા 2 આવશે. ઓક્સિજન 11 છે, 3 2 6, 7 6 2 12 ને 1 13 ઓક્સિજન થાય છે, તો 11 12 13, 6 3 2 6 અને 11 એટલે 17 ઓક્સિજન થાય છે, બરાબર, તો અહીંયા 7 8 9 10 11 12 13 14 15 16 17, હા, તો થઈ ગયા. રેડી? સંતુલન આ રીતે થઈ જશે. ચાલો આગળ વધીએ. બીજા નંબરનું કે આપણી પાસે અહીંયા તમે જોઈ શકો સોડિયમ મેટાબોરેટ આવે છે આ પ્રોસેસની અંદર એઝ અ બાય પ્રોડક્ટ, બરાબર છે, કારણ કે આપણી મેઇન પ્રોડક્ટ એ નથી, પણ આ જે મળતી બાય પ્રોડક્ટ છે ને એ પણ ફાયદો કરાવે છે. કઈ રીતે? તો એ બાય પ્રોડક્ટ જે છે એમાંથી CO2 વાયુ પસાર કરશો તો પણ તમને બોરેક્સ મળી શકે, બરાબર છે? એટલે કંઈક આવું કહી શકાય કે NaBO2 સોડિયમ મેટાબોરેટ, એની પ્રોસેસ કોની સાથે કરાવવાની? CO2 ગેસ સાથે. જો એવું કરાવશો તો Na2CO3 વત્તા શું બનશે? Na2CO3 વત્તા બની જશે Na2B4O7, બરાબર છે, બોરેક્સ પાવડર બનશે. ચાલો સંતુલન કરાવીએ. તો સંતુલન છે એમાં 2 2 4, એટલે અહીંયા 4 આવશે. BO2 બોરોન ટોટલ 4 છે, બરાબર, ઓક્સિજન 4 2 8 9 10, તો અહીંયા 3 છે, 7 6 10 થઈ ગયા, B4, તો B4 છે, કાર્બનિક, તો અહીંયા પણ 1 છે. રેડી? તો આ રીતે મતલબમાં સોડિયમ મેટાબોરેટમાંથી CO2 પાસ કરી અને તમે ફરી પાછા બોરેક્સ સુધી પહોંચી શકો. રેડી? ચાલો આગળ વધીએ. તો બોરેક્સ પાવડર જે છે એ બોરેક્સની કેટલીક પ્રોપર્ટીઝ જોવાની છે. જો લેશનની અંદર નોર્મલી ગુજરાત બોર્ડમાં તમે ઘણી બધી વસ્તુ જોઈ ગયા છો, તો ઇનકેસ એવું બની શકે એમાંની કેટલીક અહીંયા મેં દર્શાવી ના હોય, બરાબર છે, એનું રીઝન છે કે આપણે જે અગત્યનું હશે વધારે એ જ અહીંયા દર્શાવીશું, પછી આપણે MCQ ઉપર જાશું, બરાબર. તો એ MCQ જ્યારે જોશું ત્યારે જે વસ્તુ અહીંયા નથી ચાલીને તમે ગુજરાત બોર્ડમાં જોઈ ગયા છો, બરાબર છે, એ કન્સેપ્ટ પણ આમાં આવી જશે. રેડી? અને બીજું, ગુજરાત બોર્ડમાં નથી આવતું પણ આપણા માટે અગત્યનું છે એ તો હું અહીંયા દર્શાવું છું, એ આવી જશે. ચાલો, તો આપણે એના ગુણધર્મો જોશું બોરેક્સના. તો ગુણધર્મોની અંદર પહેલું કેરેક્ટર કે બોરેક્સનું આપણે જો જલીય દ્રાવણ બનાવીએ, બરાબર છે,
तो ये केवी प्रकृति दर्शावशे, पानी में नाखो बोरेक्स ने तो ये जे पण सॉल्यूशन बने एनी प्रकृति केवी हशे, तो बेजिक प्रकृति दर्शावे छे। एटले आपणे कही शकीए बोरेक्सनुं जलीय द्रावण, बोरेक्सनुं जलीय द्रावण बेजिक प्रकृति दर्शावे छे, बेजिक प्रकृति दर्शावे छे। तो एनु रीजन एवं तो शू हे कि बेसिक प्रकृति दर्शाश बराबर है। तो एम आप कही सके जयरे बोरेक्स ने पानी में नाखो ने तेरे बेसिक कम्पाउंड बनत हे एना कारण ये बेसिक प्रकृति दर्शा। चलो आप रिएक्शन जो है एन ए टू बी फोर ओ सैवन प्लस एच टू, जेवं तमें बोरेक्स पाउडर ने पानी में नाखशो एटले बनावशे एन ए ओ एच सोडियम हाइड्रोक्साइड, जो वॉटर में सॉल्युबल फॉर्म में होय छे, अने बीजू बनशे H3VO3। जो आ सॉल्ट छे, सॉल्ट प्लस पानी, तो सीधी बात छे एक शू बने बेज अने एक शू बने बेज अने एक एसिड बनशे, कारण के आ एक तटस्थीकरणनी बेक रिएक्शन छे बराबर, न्यूट्रलाइजेशन। एसिड बेज ने भेगा करो तो एमांथी क्षार अने पानी बने, ए रिवर्सिबल प्रोसेस छे। एटले अहींया तमारा ने रिवर्सिबल बतावी होय तो कोई प्रॉब्लम नथी, बताई शको। तो Na2B4O7 सॉल्ट जे छे एनी पानी साथे प्रक्रिया करावशो तो NaOH बेज अने H3BO3 एसिड मळशे। तो ઘણાને સવાલ એમ થશે કે જો એસિડ અને બેઝ બંને મળે છે તો પ્રકૃતિ કેમ બેઝિક આવે છે? तो भाई संतुलन वालू लेशन जो तमें बहु सारी रीते समझा हो तो एमां याद हो तो मैं एक्सप्लेन करेलू छे ऑलरेडी के डिपेन्ड करे छे के तमारू संयोजन जे पण छे न्यूट्रलाइजेशन माटेनू बराबर छे एमां लेवामां आवेलू जे पण एसिड के बेस छे एमां वधारे स्ट्रॉंग कोण छे? अगर एसिड वधारे स्ट्रॉंग छे तो एसिडिक प्रकृति आवशे, अने बेस वधारे स्ट्रॉंग छे तो बेसिक प्रकृति आवी शके सॉल्टनी। तो आज सॉल्ट जो छोने बेसिक सॉल्ट कहवा हूँ काम, कारण के NaOH अने H3BO3 में NaOH वधारे स्ट्रॉंग छे बराबर छे, एटले अहींया कही शकीए प्रबल छे। जारे बोरिक एसिड निर्बल अने मोनोप्रोटिक एसिड छे, मोनोप्रोटिक एसिड छे बराबर, एटले जे प्रबल होय एनी प्रकृति आवे बराबर छे। एटले Na2B4O7 इंटू जे H2O छे एनुं जलीय द्रावण बेसिक प्रकृति दर्शावे छे, जलीय द्रावण बेसिक प्रकृति दर्शावे छे। रेडी, चलो संतुलन करिए। संतुलन में एने अहीं बे छे, बोरोन छे चार करवाना छे, तो हाइड्रोजन 4 × 3 = 12 बराबर छे, 12 ने बीजा 2 એટલે 14 થઈ ગયા, તો અહીંયા 7 કરવા પડશે। ઓક્સિજન 7 × 7 = 14, તો 4 × 3 = 12 = 13 = 14। રેડી, આગળ જોઈએ। ચાલો બીજું જે કેરેક્ટર છે એ જોઈએ। તો હીટ મતલબ ગરમી આપો તો કેવી પ્રોસેસ થશે એ આપણે જોવાનું છે। ઓકે, તો ગરમી આપવાથી થતી પ્રક્રિયા, ગરમીની અસર એમ કહીએ, ગરમીની અસર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આમાં ધ્યાન આપવું બરાબર। કે Na2B4O7 × 10H2 અને પહેલાં તો તમે ઓછું ગરમ કરશો એટલે ખાલી શું થાય, પાણીના 10 અણુ જે છે ને એ 10 અણુ કેન્સલ આઉટ થશે। નોર્મલી લેબમાં પણ આ પ્રોસેસ તમે કરી શકો, લેબમાં એક ક્રુસિબલ આવે બરાબર છે, એ ક્રુસિબલમાં આવો વોટર મોલેક્યુલ કન્ટેનિંગ જે કમ્પાઉન્ડ છે નાખી અને થોડી વાર હલાવો, ગરમ કરો એટલે પાણીના અણુઓ જે છે એ ગેસીસ ફોર્મમાં ઉડી જાય અને તમને નિર્જળ કમ્પાઉન્ડ મળી શકે બરાબર છે। તો બસ એવું જ કાંઈક કે આપણી પાસે જે Na2B4O7 × 10H2O છે બરાબર, એને આપણે ખાલી શું કરીશું, ગરમ। જેવું આપણે એને ગરમ કરીશું તો -10 mols of H2O ગેસીસ ફોર્મમાં વહી જાય, આપણને મળશે Na2B4O7 બરાબર, સોડિયમ જે બોરેટ છે, સોડિયમ બોરેટ બરાબર છે, એ આપણને મળશે અને એન હાઇડ્રેટ એટલે કેવું કહેવાય, નિર્જળ મળશે, નિર્જળ બોરેક્સ મળશે। એને જો 740 ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચરે ગરમ કરશો બરાબર, તો એમાંથી શું બની જશે, એમાંથી બનશે સોડિયમ મેટાબોરેટ અને બીજું બનશે B2O3, સોડિયમ મેટાબોરેટ Na2BO2। હવે સોડિયમ મેટાબોરેટ એવો શબ્દ આવે એટલે તમને આવડવું જોઈએ, મેટાબોરેટ આયન એટલે BO2 - 1, અને સોડિયમ કીધું તો સોડિયમ આગળ Na+ BO2 - 1 સોડિયમ મેટાબોરેટ બનશે,
सोडियम मेटा बोरेट प्लस बीजू जे साथे बने छे ए बनशे B2O3। आने कहेवामां आवशे आखू जे कम्पाउंड आखू मिश्रण मळे छे बराबर आने बोरोन ऑक्साइड कहेवाय। बोरोन ऑक्साइड रेडी। आ बने एक साथे ज हशे, आ बने एक साथे हशे अने एक पाणी कलरनो एटले ट्रांसपरंट तमने मळको मळशे। ट्रांसपरंट पारदर्शक कहेवाय, पारदर्शक मणको मळे। रेडी। चलो तो आनो यूज क्या थाय छे ए तमने कही दो। खास करीने ज्यारे तमे बार साइन्समां, जो कि हवे एड थई गयुं छे मणका कसोटी बराबर छे, एटले करावी होय तो लेबमां ट्वेल्थमां कराई शकाय, पण अत्यार सुधी नहोती बराबर छे। तो नॉर्मली स्टूडेंटने शुं करवानुं होय के इनओर्गेनिक कम्पाઉન્ડ આપે બરાબર। ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે આપે એમાં એક ધનાયન હોય ને એક શું હોય, ઋણાયન હોય બરાબર છે। તો એ ધનાયન અને ઋણાયન જે છે બરાબર છે એની ટેસ્ટ કરવાની થાય। ટેસ્ટ એટલે તમારે શોધીને બતાવવાનું કે ધનાયન કયો અને ઋણાયન કયો છે બરાબર છે। તો એમાં જ્યારે ધનાયન છે એ રંગીન હોય ત્યારે ખાસ કરીને બોરેક્સ મણકા કસોટીનો યુઝ થાય છે। હવે એ બાર સાયન્સમાં તો આઈ થિંક નહીં કરાવે, પણ જ્યારે તમે BSc લેવલ પર જાઓ, ઘણા કરશે બરાબર છે, એપ્લાઇડ કેમેસ્ટ્રી લઈને આગળ વધશે તો BSc કરશે તો એ લોકોને લેબની અંદર મણકો બનાવવાનો આવશે। મણકો કઈ રીતે બને એ પ્રોસેસ આખી કહી દઉં, કારણ કે અગત્યની છે આપણે અહીંયા કેરેક્ટરિસ્ટિકમાં જોઈએ છે એ પ્રોસેસ થાય કે પહેલાં તો બોરેક્સ પાવડર સફેદ કલરનો હોય લેવાનો, એમાં થોડુંક HCl એડ કરવાનું કોન્સન્ટ્રેટ બરાબર છે, અને પ્લેટિનમ વાયર આવે બરાબર, બહુ પતલો પ્લેટિનમ વાયર આવે એના પર આ HCl ધરાવતા બોરેક્સ પાવડરના કણો છે એને લઈ લેવાના બરાબર છે, પતલા વાયર પર, પછી એને કન્ટિન્યુઅસલી હીટ કરવાનું। તો થોડુંક હીટ થશે ને એટલે 10 પાણીના અણુઓ કેન્સલ થઈને ખાલી છું વધશે, નિર્જળ બોરેક્સ વધશે। હજી એને ખૂબ જ ગરમ કરશો, ખૂબ જ એટલે દેખાય છે ને 740 ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર, તો બહુ હાઈ ટેમ્પરેચરે એને કન્ટિન્યુઅસલી ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં રાખીને ગરમ કરશો એટલે એમાંથી બે સંયોજનોનું મિશ્રણ બનશે। જો વારે વારે તમે આગમાંથી બહાર કાઢીને એને જોશો, જ્યોતમાંથી બહાર કાઢીને બરાબર, તો રિડક્શનની પ્રોસેસ થઈ જશે અને મણકો કાળો થઈ જશે બરાબર, પ્રોપર કલર નહીં આવે। એટલે આટલા હાઈ ટેમ્પરેચર સુધી લઈ જવા માટે કન્ટિન્યુઅસલી ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં રાખવાનું એટલે એક પારદર્શક મણકો બરાબર કંઈક આવો બને। અહીંયા ડ્રો કરી દો કે આ જે છે એ પ્લેટિનમનો વાયર છે, આ રીતે આવે પ્લેટિનમ વાયર બરાબર। તો એમાં અહીંયા માનો તમે કણ લીધેલા છે બરાબર, આને કન્ટિન્યુઅસ ગરમ કરો છો તો આ જે બનશે ને એ પારદર્શક મણકો બનશે। પારદર્શક મણકો એટલે ઝીણું એવું એક તમને ને આ પારા જેવું બની જશે બરાબર છે। એ કોનું મિશ્રણ હોય, આ મણકો છે એ કોનું મિશ્રણ હોય, તો સોડિયમ મેટાબોરેટ અને B2O3નું મિશ્રણ હોય છે બરાબર છે। હવે એનો યુઝ ક્યાં થઈ શકે, તો તમને કીધું એ પ્રમાણે કે આ જે બોરેક્સ મણકો મળે છે એની મદદથી તમે શું કરી શકો, તો તમને જે પણ ધનાયન કે ઋણાયન આપવામાં આવેલું છે ને બરાબર છે, એ થોડુંક તમે આ મણકાની સરફેસ ઉપર લગાવી દો। મતલબમાં શું કરો કે માનો કે તમને આપવામાં આવેલું છે Cu+2 બરાબર, અથવા CuSO4 ચાલો આપેલું છે, તો એમાં Cu+2 આયનો છે બરાબર છે, આ મણકો છે એની સપાટી ઉપર તમારે ચોંટાડી દેવાનું, તમને આપેલા કમ્પાઉન્ડના કણો ચોંટાડી દેવાના, પછી ફરી પાછું બરાબર ફરી પાછું હાઈ ટેમ્પરેચર સુધી કન્ટિન્યુઅસલી એને ગરમ કરવાનું થાય બરાબર છે। તો કન્ટિન્યુઅસ તમે એને ગરમ કરશો એટલે કન્ડિશન શું થશે, તો આપણે લીધેલું છે માનો કે CuSO4 બરાબર, એની તમે પ્રોસેસ કોના કરાવો છો, NaBO2 વત્તા B2O3ના મિશ્રણ સાથે, મતલબમાં બોરેક્સ મણકો જે છે, બોરેક્સ મણકો રેડી, એની સપાટી ઉપર CuSO4ના કણો તમે લગાવી દીધા, હવે તમે બંનેના મિશ્રણને ગરમ કરો છો હાઈ ટેમ્પરેચર પાછું બરાબર થોડા ટાઈમ માટે ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં બરાબર। તો ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરશો ને એટલે આ B2O3 પ્રોસેસ કરશે Cu+2 વારે બરાબર, અને એ બનાવી નાખશે CuBO2 ટ્વાઇસ। નામ આપી શકતા હોય તો તમે ટ્રાય કરજો બરાબર, કયો આયન છે અહીંયા, બોરેટ આયન છે, અહીંયા બનશે કોપર મેટાબોરેટ બરાબર। તો આ જે કોપર મેટાબોરેટ બને છે ને એ વાદળી કલરનું હશે, વાદળી રંગ એટલે મણકો જે અહીંયા જોયો ને તમે
બરાબર ઝીણો એવો. એ મણકાનો કલર પહેલાં એકદમ ટ્રાન્સપરન્ટ પાણી કલરનો હતો, પણ જેવી એણે કોપર ઓક્સાઇડ અલા કોપર સલ્ફેટ સાથે પ્રોસેસ કરી એટલે એમાંથી ઓલું B2O3 જે છે એ કોપર બોરેટમાં મેટાબોરેટમાં ફેરવાઈ ગયું, જેનો કલર વાદળી હોય છે, એટલે મણકો તમને વાદળી દેખાશે. બરાબર છે. આ રીતે અન્ય જે એલિમેન્ટ છે એના આયનો જે છે બરાબર છે એ અલગ અલગ કલર આપી શકે છે. રેડી, ચાલો તો એમાં કયા કયા આયનો છે અને કેવો કલર આપશે એ આઈ થિંક તમે ગુજરાત બોર્ડની અંદર બોક્સમાં જોઈ ગયા હશો. બરાબર છે, તો એના વિશે તમને ખ્યાલ હશે, તો એ કહેવાની કંઈ જરૂર નથી. ચાલો, Mn+2 છે આઈ થિંક પિંક કલર દર્શાવશે, Cu+2 તો આપણે બ્લુ કલર જોઈ ગયા છીએ, Cr+3 છે તો આઈ થિંક બ્રાઉન કલર કે એવું કંઈક દર્શાવે છે, મને પ્રોપર યાદ નથી. રેડી, તો એ જે કલર છે ને ક્રોમિયમ કદાચ જાંબલી બતાવશે, કોબાલ્ટ છે બરાબર, Nc+2 છે, તો એવા બધા જે છે એ અલગ અલગ કલર બતાવે છે. રેડી, અને એ શું કામ કલર બતાવે, તો એમાં બોરેક્સ મણકા કસોટીમાં છેલ્લે જે પણ એલિમેન્ટ અંદર હશે ને સંયોજનમાં બરાબર એ મેટાબોરેટ બનાવશે. શું બનાવશે? મેટાબોરેટ. અને મેટાબોરેટના કારણે કલર જોવા મળે છે. રેડી, ચાલો તો આજે આપણે જોયું એ શું જોઈ ગયા, તો આપણે બોરેક્સ પહેલાં તો બનાવતા શીખ્યા કે બોરેક્સ પાવડર કઈ રીતે બનશે. રેડી, સેકન્ડ થિંગ, બોરેક્સ પાવડર છે એને પાણીમાં નાખો તો પ્રકૃતિ કેવી હશે, એના પર ગરમીની કેવી અસર થશે, બોરેક્સ મણકા કસોટી કોને કહેવાય એ પણ આપણે જોઈ લીધું. રેડી, આગળ એને ઇનઓર્ગેનિક એનાલિસિસમાં યુઝ થયો કહેવાય. ઓકે, હવે આપણે જોશું બોરેક્સ પાવડર છે એના ઉપયોગો, બોરેક્સ પાવડરના યુઝીસ. ચાલો, પહેલા જ નંબરનું અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણની પ્રક્રિયામાં બોરેક્સ મણકા કસોટીમાં બોરેક્સ પાવડર વપરાય છે. રેડી, તો અહીંયા આખું દર્શાવું, અકાર્બનિક પૃથ્થકરણની પ્રક્રિયામાં બોરેક્સ પાવડર વપરાય છે. રેડી, જેમ કે તમે ઉપર જોઈ ગયા કે જે પણ સંયોજન છે એમાંથી મેટાબોરેટ સંયોજન બનાવશે જેનો કોઈ ચોક્કસ કલર હશે. રેડી, આગળ જોઈએ સેકન્ડ યુઝ શું છે. બીજો ઉપયોગ છે કઠિન પાણીને નરમ બનાવવામાં. બરાબર, તો કઠિન પાણીને નરમ બનાવવા માટે, બરાબર, નરમ બનાવવા માટે. ત્રીજા નંબરનો યુઝ આવશે કે પાણી જે છે બરાબર છે એમાં પાણીના ક્લિન્ઝિંગ એજન્ટ તરીકે એનો યુઝ થશે. પાણીના શુદ્ધિકરણમાં એવું પણ તમે કહી શકો. બરાબર, કે વોટરના પ્યુરિફિકેશનની જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર એનો ઉપયોગ થશે. બીજું કહી શકાય કે સોનું છે એના પ્યુરિફિકેશનમાં. ચાલો ભાઈ, આપણે નવી વસ્તુ જોઈએ, સોનાના શુદ્ધિકરણમાં ગોલ્ડ છે એના પ્યુરિફિકેશનની પ્રોસેસમાં કહેવામાં આવે છે કે આ બોરેક્સ જે છે એનો યુઝ થશે. પછી સેકન્ડ, કે મેટલનું જ્યારે વેલ્ડિંગ કરવામાં આવતું, એ વેલ્ડિંગની પ્રોસેસ આઈ થિંક રસ્તા પર બધાએ જોઈ હશે, તો એ જે બે મેટલ સોરી જે પણ મેટલ છે એની જે વેલ્ડિંગની પ્રોસેસ છે બરાબર, એ પ્રોસેસ દરમિયાન ફ્લક્સ તરીકે વપરાય છે. ફ્લક્સ એટલે શું, તો એ કહી દઉં કે ઘણીવાર એવું બની શકે કે માનો કે વેલ્ડિંગની પ્રોસેસ થાય છે, એમાં જોડાણ કરવા માટે વચ્ચે થોડુંક કંઈક અલગથી કંઈક કેમિકલ જોઈએ એમ છે, બરાબર, ફ્લક્સ જોઈએ એમ છે કે જે બંનેને જોડી રાખશે. રેડી, તો એવા ફ્લક્સ તરીકે બોરેક્સ યુઝ થઈ શકે છે. બરાબર, તો આપણે કહેશું ધાતુના વેલ્ડિંગની પ્રક્રિયામાં ફ્લક્સ તરીકે ઉપયોગી છે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈએ.
ग्लास बनावामां, ग्लास इन द सेंस कांच बनावामां, कांचनी बनावटमां। रेडी? तो आटला आटला एना यूजिस छे, आना करता पण वधारे इनकेस गुजरात बोर्डिंग बुक में तमे यूजिस जोई गया हशो तो एम तो घणा बधा यूजिस होय, पण आ मेजोरिटी ज्यां यूज थातुं होय आपणे ए जोवानुं छे, बराबर। तो बोरेक्स पाउडर क्यां क्यां वपराशे, तो एक तो कांच बनावा माटे, बीजू सोनाना प्यूरिफिकेशनमां, पाणीना शुद्धिकरणमां, कठिन पाणीने नरम बनावामां, सौथी इम्पोर्टंट तमारा माटेनो यूज छे के अकार्बनिक इनओर्गेनिक एनालिसिस दरमियान बोरेक्स मणका कसोटीमां यूज थाय छे। बीजू धातुना વેલ્ડિંગની પ્રોસેસ દરમિયાન એઝ અ ફ્લક્સ એ વાપરી શકાય છે, બરાબર છે। તો આજે તમે જોવો છો એ પ્રોસેસ છે, એનું નામ આવશે, એટલે મતલબમાં કે જે પણ આપણે આખું કેમિકલ જોઈ ગયા એનું નામ છે બોરેક્સ પાવડર, બરાબર, એને 2B4O7 × 10H2O। બસ એના વિશે તમારે આટલી વસ્તુ જોવાની હતી। રેડી? ચાલો આગળ વધીશું, એક નવું કમ્પાઉન્ડ જોશું। રેડી? એ કમ્પાઉન્ડ છે, એનું નામ છે બોરિક એસિડ, H3BO3। અગત્યનું છે મોનોપ્રોટિક અને નિર્બળ એસિડ છે, આગ સાફ કરવાના વોશિંગ સોલ્યુશનમાં એનો યુઝ થાય છે, બરાબર। તો સેકન્ડ અગત્યનું સંયોજન છે બોરિક એસિડ, બોરિક એસિડ। ચાલો બોરિક એસિડની ફોર્મ્યુલા H3BO3 સ્ટ્રક્ચર તો મેં અગાઉ કેટલીય વાર કહી દીધું છે, તેમ છતાંય અત્યાર પાછું આપણે જોશું। ઓકે, ચાલો બોરિક એસિડ જે છે અહીંયા એની ફોર્મ્યુલા લખી દીધી, અને બહુ અગત્યની બાબત કહી દઉં, નિર્બળ મોનોપ્રોટિક ઓર મોનોબેઝિક કહી શકો, મોનોપ્રોટિક એક જ H+ આપી શકે એવી કન્ડિશન, મોનોબેઝિક એસિડ છે। ઘણાને ત્રણ OH જોઈને એવું થશે કે ભાઈ આ તો ટ્રાયપ્રોટિક હોઈ શકે, બરાબર છે, પણ એ સાચું નથી, એ ટ્રાયબેઝિક નથી, મોનોબેઝિક છે। બીજું અગત્યનું કહી દઉં, આંખ સાફ કરવાના વોશિંગ સોલ્યુશનમાં વપરાય છે, આંખ સાફ કરવાના વોશિંગ સોલ્યુશનમાં મંદજલીય બોરિક એસિડનું દ્રાવણ વપરાય છે, મંદજલીય બોરિક એસિડનું દ્રાવણ વપરાય છે, ઓકે। ચાલો તો આ વસ્તુ ખાસ યાદ રાખીએ કે ક્યાં યુઝ થાય છે, ઇવન તમે આઈ થિંક 12th પણ આ વસ્તુ સાંભળશો અને સમજશો, ઓકે। ચાલો એનું સ્ટ્રક્ચર શું, તો વચ્ચે બોરોન છે, બોરોન એક જ છે, બરાબર, OH અને OH, તો આ H3BO3નું સ્ટ્રક્ચર છે। હવે કહેવાનું એમ છે કે મેં તમને એવું સમજાવેલું છે કે આ જેટલા પણ OH તમને દેખાય, રેડી, એટલી એની બેઝિકતા ગણાય એસિડની, પણ આમાં કન્ડિશન જુદી છે। વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને ચેક કરેલું છે કે જ્યારે બોરિક એસિડને પાણીમાં નાખવામાં આવે તો એ મેક્સિમમ કેટલા H+ આપી શકે, તો એવું સાબિત થયેલું છે કે મેક્સિમમ એક જ H+ આપવા માટે સક્ષમ છે, બાકીના બે નથી દૂર થતા, બરાબર છે। તો બોરિક એસિડને પાણીમાં નાખીએ ત્યારની કન્ડિશન આવી થાય છે, ઓકે। આગળ જોઈએ, પહેલાં તો આપણે એની બનાવટ જોશું, રેડી, તમને યાદ જ હશે ઘણાને, કારણ કે 11th એક્ઝામ પણ તમે આપી ચૂક્યા છો, તો આઈ થિંક પી બ્લોક આવેલો જ હશે એમાં બનાવટમાં। ફર્સ્ટ વન આપણે જોઈએ બોરેક્સમાંથી, યાદ હોય તો બોરેક્સ હમણાં જોઈ ગયા, બોરેક્સમાંથી તો બોરેક્સ પાવડર જે છે એને 2B4O7, બરાબર છે, એની આપણે HCl સાથે પ્રોસેસ કરાવી, એસિડ સાથે, તો આપણને બોરિક એસિડ મળી શકે, બરાબર। એને 2B4O7 પ્લસ HCl, પણ કેવું, જલીય HCl સાથે પ્રોસેસ કરાવશો, તો પહેલી બાબત Cl એને સાથે પ્રોસેસ કરીને શું બનાવી નાખશે, NaCl, સીધી વાત છે, દેખીતી છે, NaCl બનશે, અને બીજું શું બનશે, H3BO3, એસિડ પ્લસ સોલ્ટ ફોર્મ થશે, રેડી, કારણ કે સોલ્ટ પ્લસ એસિડ, તો સોલ્ટ પ્લસ એસિડ તમને મળશે। સંતુલન કરાવીએ તો સંતુલનમાં B4 છે, અહીંયા આપણે 4 કરવા પડશે, બરાબર છે, ચાલો એ 4 કરી દીધા। પછી ઓક્સિજન છે એ, અને સોડિયમ જોઈએ તો ઓક્સિજન 4 તેની 12 કરવા માટે અહીંયા 7, 8, 9, 10, 11, 12 અહીંયા 5 કરવા પડશે, તો હાઇડ્રોજનની સંખ્યા 4 તેની 12, તો 5 દુ 10, 10 ને અહીંયા 2, 12, Cl અહીંયા 2 કરવા પડશે,
बराबर। तो आ प्रोसेस है कि जेनी हेल्प थी तमे समझी शको कि बोरेक्स पाउडर है एनी जलीय एच सी एल साथ प्रोसेस कराओ तो बोरिक एसिड बनी शके। रेडी, चलो एज रीते एन ए टू बी फोर ओ सेवन एनी तमे एच टू एसओ फोर साथ इन प्रेजेंस ऑफ वॉटर प्रोसेस कराओ तो सेम कंडीशन शू बन एन ए टू एसओ फोर सॉरी एम सल्फेट बन सीजू एच थ्री बी ओ थ्री बन स। रेडी, आवु हशे तो अहींया सोडियम सल्फेट बन्यु कारण के आपणी पासे एसिड में एसओ फोर वालों थी अँ सीएल वालों थी। बराबर, संतुलन करावीए तो बोरोन छे, बोरोन की संख्या चार तो अहींया पण चार आवशे, ऑक्सिजन चार तेरी बार ते जो पंदर सोल करवाना छे तो सात। बराबर, हाइड्रोजन की संख्या चार तेरी बार छे ने तो अहींया हूँ पाँच करूँ तो पाँच दस ने बे बार। बराबर, ऑक्सिजन सात आठ नौ दस अगियार अगियार ने छ एटले सत्तर तो चार तेरी बार ते जो पंदर सोल जी भूल थी से सात आठ नौ दस अगियार बार ते जो पंदर सोल थी गया। रेडी, आवी रीते संतुलन थाशे। चालो तो तम जोई गया कि बोरेक्स पाउडर माथी कई रीते तमे बोरिक एसिड सुधी पहुँची शको। बराबर, आग जुए बीजी अगत्यनी प्रोसेस के जेनथी बोरिक एसिड मळे तो बोरोनना केटलाक संयोजनो छे एने पाणीमां नाखी दियो। बराबर छे, तो हाइड्रोलिसिसथी तमने बोरिक एसिड मळी शके। एटले अहींया सीधी वात छे बोरोनना संयोजनोना हाइड्रोलिसिसथी बोरोनना केटलाक संयोजनोना जळ विभाजन द्वारा। बराबर, जल विभाजन थी पण शुं तो बोरोनना केटलाक संयोजनोना जल विभाजन थी तमे बोरिक एसिड सुधी पहोंची शको, एनाथी तमने बोरिक एसिड मळी शके। बराबर छे, तो एमा हेलोजन लई शकाय, नाइट्राइड लई शकाय, डायबोरेन लई शकाय। बराबर छे, तो ए आपणे जोईए। चालो बोरोन ट्राइक्लोराइड लईए BCl3। बराबर, एनी प्रोसेस आपणे वॉटर साथे करावीए तो एक तो बोरिक एसिड बनवानुं छे बधाने ख्याल छे, सेकेंड शुं बनशे तो एच सी एल, सीधी बात है सी एल है हाइड्रोजन है बीजो कोई ऑप्शन नहीं। बराबर, तो शू बन बोरिक एसिड प्लस एच सी एल बन सतुलन करिए तो बोरोन एक है अँ पर एक है सी एल त्रन है तो अँ त्रन आक्सिजन त्रन ने त्रन छ एट्ले त्रन दू छ। रेडी, तो बोरोन ट्राइक्लोराइड पानी साथ प्रक्रिया थी बोरिक एसिड और एच सी एल बने। ओके, चलो त्यार पछी आग जुए बीजा कैरेक्ट बीजी बनावट सॉरी बीजी बनावट में आपणे एम तो एसिटीज लेवाना छीए के बोरोनना संयोजनोमांथी पण आपणे लेशुं बोरोन नाइट्राइड। चलो बोरोन नाइट्राइडनी पाणी साथे प्रक्रिया करो तो एक तो खबर छे के H3BO3 बनशे, सेकेंड नंबरनुं बनी जशे शुं तो एमोनिया। बराबर, नाइट्राइड लई अने तमे जो प्रोसेस वॉटर साथे करावशो तो अमोनिया बनशे प्लस बोरिक एसिड फॉर्म थशे। चलो संतुलन करावीए, बोरोन एक छे नाइट्रोजन एक छे H2O तो त्रण ने त्रण छ एटले अहींया त्रण आवशे ऑक्सिजन कम्प्लीट। बराबर, चलो एना सीवाय बीजू डायबोरेन, डायबोरेन मोस्ट इम्पोर्टेंट कम्पाउंड इन दिस लेशन। बराबर, तो B2H6 डायबोरेन है एने पण पानीनी अंदर नाखशो एटले पहेलूं तो बनवानुं छे H3BO3 अने सेकेंड प्रोड्यूस थशे H2 हाइड्रोजन गैस प्रोड्यूस थशे। बराबर छे, तो खास याद राखवू के डायबोरेन है एने पानीमां नाखो तो कयुं संयोजन बनी शके। रेडी, तो B2H6 एनी पाणी સાથેની પ્રક્રિયાથી H3BO3 અને H2 ગેસ બનશે। જોઈએ બોરોન બે છે હું અહીંયા બે કરી દઉં, હાઇડ્રોજન ત્રણ દુ છ ને બે આઠ તો છ ને બે આઠ, ઓક્સિજન એક અહીંયા ત્રણ દુ છ તો મારે અહીંયા છ કરવા પડશે। બરાબર, હાઇડ્રોજન છ દુ બાર ને છ અઢાર તો અહીંયા શું કરવું પડશે, ત્રણ દુ છ તો છે જ અહીંયા છ દુ બાર। બરાબર, આ ટાઈપનું સંતુલન અહીંયા પોસિબલ બનશે। ઓકે, ચાલો પછી આગળ જોવાના છીએ આપણે એની પ્રોપર્ટીઝ કે ભાઈ આ જે બોરિક એસિડ છે કેવા ગુણધર્મો દર્શાવે છે, તો એના ગુણધર્મો બોરિક એસિડના ગુણધર્મો। ચાલો ફર્સ્ટ ગુણધર્મ આવશે કે વીક મોનોબેઝિક એસિડ, તો એ મારે પાછું કહેવાની કંઈ જરૂર નથી કારણ કે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ। બીજું આવશે પ્રોટોનિક એસિડ નથી, બરાબર, બટ એક્ટેસ લુઈસ એસિડ એચ પ્લસ આપી શકે ઝડપથી એવું કોઈ એસિડ નથી કારણ કે નિર્બળ છે એટલે એની એચ પ્લસ આપવાની વૃત્તિ એકદમ નહીવત પ્રમાણમાં હશે, તો એને આપણે એસિડ કઈ રીતે કહેવું, પણ આપણે એને લુઈસ એસિડ કહી શકીએ। બરાબર છે, લુઈસ એસિડ
कही शकाय तो अहीं आपणे एम कहीशुं के कोई प्रोटोनिक एसिड नथी, प्रोटोनिक एसिड नथी, परंतु लुईस एसिड तरीके वर्ते छे। बराबर, तो अहीं कई रीते कही शकाय प्रोटोनिक नथी, कारण के हमणां जे एक्सप्लेन कर्युं के भाई 3 एच प्लस छे, तेम छतां आपवानी वृद्धि एटली बधी नथी, एक ज एच प्लस ए आपी शके छे। बराबर छे, तो लुईस एसिड कई रीते, तो बोरोन छे 3 साथे जोड़ाई गया पछी बोरोननी संयोजकता कक्षकमां एक इलेक्ट्रॉन बाकी रहेतो नथी, तेम छतां सवर्ग सहसंयोजक बोन्डथी अन्य साथे जोड़ाई शके छे, एटले कयुं एसिड कही शकाय लुईस एसिड, कारण के एनी इलेक्ट्रॉन युग्म लेवानी वृत्ति छे। बराबर, बीजू के जयरे बी ओ एच थ्राइस, आ बोरिक एसिड है भाई, एच डी बी ओ थ्री लखो कि बी ओ एच थ्राइस लखो, एने नाखवामां आवे पाणीमां, बराबर, त्यारे एमांथी जे बने छे ने ए आवुं बनशे बी ओ एच फोर टाइम्स माइनस वन प्लस बनशे एच डी ओ प्लस। बराबर, तो आ जे बने छे ने बी ओ एच फोर माइनस वन, बराबर छे, एक संकीर्ण संयोजन पानी में नाखवाथी फॉर्म थाशे, रेडी, एटले सीधी बात छे के अहींया कंडीशन शुं थाय के आ जे एच टू ओ लीधेला छे एटला मोल लेवा पड़े बे, एमानो एक एच प्लस जे छे, बराबर, टू मोल्स ऑफ एच टू ओ छे, एमांथी एक ओ एच अहींया जशे अने एक एच प्लस एज इट इज अहींया रहेशे एच टी ओ प्लसना फॉर्मां। बराबर, એવું પાણીની અંદર નાખો એટલે મતલબમાં શું છૂટું પડશે, એચ પ્લસ છૂટું પડશે, એની પણ કેટલી સંખ્યામાં પડી શકે, એક જ, બરાબર છે, વધારેની સંખ્યામાં પડી શકે નહીં, કારણ કે જો સમજાઈ દઉં, અહીંયા હું એક એચ ટુઓ લઉં છું, બરાબર, તો આમાંનો જે ઓ એચ માઇનસ છે ને એ તો આની સાથે જઈને જોડાઈને કેટલા કરી નાખશે, 4, બરાબર, એક એચ પ્લસ પડ્યો રહ્યો, એ એચ પ્લસ આ એચ ટુ આરે શું બનાવશે, એચ ડી ઓ પ્લસ, પણ મતલબમાં સીધી વાત છે કે હું બોરિક એસિડને પાણીમાં નાખું છું તો મને એક બોરિક એસિડના અણુ દીઠ એક એચ પ્લસ મળી શકે, વધારે નહીં। બરાબર, તો આ એની સાબિતી છે, વૈજ્ઞાનિકોએ જ્યારે આ કામ કર્યું કે આ જે બોરિક એસિડ છે એને વોટરમાં એડ કર્યું, બરાબર છે, ત્યારે એને એક એચ થ્રી બીઓ થ્રીના અણુ દીઠ ખાલી એક જ એચ પ્લસ છૂટો પડતો જોવા મળ્યો, વધારે નહીં, એટલે એમ કહેવામાં આવે છે કે નિર્બળ છે, બરાબર, મોનોબેઝિક એસિડ છે। આગળ વધીએ, એની એના પર ગરમીની અસર, મતલબ એની પ્રોપર્ટીઝ જોઈએ, ગુણધર્મો, બરાબર, એમાંની ફર્સ્ટ પ્રોપર્ટીઝ જોઈએ, સેકન્ડ જોઈએ, તેના પર ગરમીની અસર, કે બોરિક એસિડ ઉપર ગરમીની અસર કેવી થાય, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પહેલાંની જેમ જ, બરાબર છે, સોડિયમ મેટા જે આપણે બોરેક્સ પાવડર સોરી જોઈ ગયા એના જેમ, તો અહીંયા આપણે એમ કહીશું ગરમીની અસર, ગુણધર્મોમાં બોરિક એસિડ ઉપર ગરમીની કેવી અસર થાય એ, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું બોરિક એસિડ એચ ડી બી ઓ થ્રી, બરાબર છે, એને જો હું 370 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરું છું તો એમાંથી બનશે મેટાબોરિક એસિડ પ્લસ એચ ટુ ઓ, એચ બી ઓ ટુ પ્લસ એચ ટુ ઓ, બી ઓ ટુ આયન મેં પહેલાં જ કીધું, યાદ રાખો, કારણ કે આખા લેશનમાં જ્યાં હોય ને બી ઓ ટુ માઇનસ વન આયન આવશે એને મેટાબોરેટ આયન કહેવાય, એટલે એચ બી ઓ ટુ જે છે એને મેટાબોરિક એસિડ કહેવાય મેટાબોરેટ આયન પરથી, એટલે એચ બી ઓ ટુ છે મેટા બોરિક એસિડ છે ભાઈ, મેટાબોરિક એસિડ એવો શબ્દ ઇનકેસ તમને એમસીક્યુમાં પણ સાંભળવા મળે તો તમારે એચ બી ઓ ટુ જે છે એને ધ્યાનમાં લઈને કામ કરવાનું રહેશે। બરાબર, ચાલો, તો આ એક વસ્તુ હતી કે ગરમ કરો 370 કેલ્વીને એટલે તમને એમાંથી મેટાબોરિક એસિડ મળે, પાણી દૂર થશે। આગળ જોઈએ કે 4 મોલ મેટાબોરિક એસિડ આજે બને છે એને આગળ હજી પણ ગરમ કરો, જો હું એક બી એચ બીઓ ટુ લઉં છું, બરાબર છે, એને હું 410 કેલ્વીને ગરમ કરું છું તો એમાંથી એક માઇનસ એચ ટુ ઓ થશે અને જે બનશે ને એ એચ ટુ બી ફોર ઓ સેવન, બરાબર, એને કહેવામાં આવશે ટેટ્રાબોરિક એસિડ, ટેટ્રાબોરિક એસિડ, એમાંથી ટેટ્રાબોરિક એસિડ બને છે। હવે અહીંયા તમે જુઓ કે કેટલા એચ ટુ દૂર થયા છે ને, બરાબર છે, અને હજી એચ ટુ વધે છે તો આના કેટલા લેવા પડતા હશે, 4 લેશો ત્યારે 4 હાઇડ્રોજન થાય ને, 2 આ અને 2 આ, બરાબર છે, ઓક્સિજન અહીંયા 7 વધે છે ને 1 દૂર થાય છે, 4 2 8 8માંથી 1 અહીંયા દૂર થયો તો 7 વધ્યા, બરાબર, એચ ટુ તો અહીંયા 4 હાઇડ્રોજન છે
એમાંથી બે દૂર થઈ ગયા, બે વધ્યા બી ફોર, તો બી તો ફોર દેખાય છે, મતલબ ચાર મોલ આ જે મેટાબોલિક એસિડ છે એના અણુ 410 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરી અને ટેટ્રાબોરિક એસિડમાં કન્વર્ટ થાય, એક અણુ ટેટ્રાબોરિક એસિડનો બનાવે છે, બરાબર છે. એને લાલ ચોળ રક્ત તપ્ત ગરમ કરવામાં આવે, રક્ત તપ્ત મતલબ લાલ ચોળ ગરમ કરવામાં આવે તો એમાંથી બની જશે B2O3 પ્લસ બનશે H2, બરાબર. આજે બને છે એનું નામ છે બોરોન ટ્રાયોક્સાઇડ, બોરોન ટ્રાયોક્સાઇડ, બરાબર. B2O3 જે છે એ લાસ્ટમાં અહીંયા બનશે. ચાલો સંતુલન કરાવીએ, તો સંતુલનમાં B2 છે, અહીંયા બે કરવા પડશે, બરાબર. બાકી તમે જોઈ શકો થઈ ગયું છે, તો બોરોન ટ્રાયોક્સાઇડ જે છે, બરાબર, એ અહીંયા ફોર્મ થશે, પ્લસ પાણી બનશે. તો આ પ્રોસેસને બિલકુલ ભૂલવી નહીં, કારણ કે અગત્યની પ્રોસેસ છે, બરાબર. IMP કહી શકાય, એક્ઝામની અંદર આ તમારે આવી શકે કે ભાઈ આટલા ટેમ્પરેચરે ગરમ કરીએ બોરિક એસિડને તો શું મળશે, આટલા મોલ મતલબ આટલા ગ્રામ તમને મેટાબોલિક એસિડ આપેલું છે, બરાબર છે, એમાંથી મળતી નીપજના ગ્રામ જણાવો, આવો પણ સવાલ આવી શકે. તો એવો દાખલો જો પૂછાય તો એ રિએક્શન તો પહેલાં અગત્યની છે, રિએક્શન પ્લસ સંતુલન એ બધું આવડતું હશે તો તમે પ્રોપર આન્સર સુધી પહોંચી શકશો, બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈશું એના ઉપયોગો, રેડી. આ તો મેં તમને કીધું મોસ્ટ IMP છે, ધ્યાનમાં રાખવી. આપણે MCQ કરશું ત્યારે બધું આવશે, ત્યારે હું યાદ કરાવડાવીશ તમને, અને તમને યાદ હોવું જોઈએ, રેડી. ચાલો આગળ જોઈએ. આ જે બોરિક એસિડ છે એ બોરિક એસિડના ઉપયોગો, એક ઉપયોગ તો મેં પહેલાં જ કહી દીધું, યુઝિસ, બોરિક એસિડના યુઝિસ. એમાંનું ફર્સ્ટ ઉપયોગ છે કે હીટ રેઝિસ્ટન્સ બોરોસિલિકેટ ગ્લાસ, યસ, આની બનાવટમાં યુઝ થાય છે. કેમ આ તો કહી દઉં કે તમે ટેસ્ટ ટ્યુબ જોઈ છે, બરાબર, ટેસ્ટ ટ્યુબ તમે યુઝ કરી ગયા છો લેબની અંદર, તો એ મોસ્ટ ટેસ્ટ ટ્યુબમાં તમે જોજો બોરોસિલિકેટ લખેલું હશે, બરાબર છે. એ બોરોસિલિકેટ કાચ જે છે ટેસ્ટ ટ્યુબનો એ હીટ રેઝિસ્ટન્સ છે, મતલબ નોર્મલી કેવું હોય કે કાચને ગરમ કરો તો સીધી વાત છે કે એ તો તૂટવાની શક્યતાઓ વધશે, પણ બોરોસિલિકેટ કાચ છે ને એ તાપમાનને અમુક હદ સુધી સહન કરવાની ક્ષમતા ધરાવે છે, મતલબ અમુક લિમિટ સુધી ગરમ કરશો ને બોરોસિલિકેટ કાચને કોઈ ઇફેક્ટ નહીં થાય, મતલબ નહીં તૂટે, કંઈ પણ નહીં થાય, ઓકે. તો અહીંયા આપણે એમ કહી શકીએ બોરોસિલિકેટ ટેસ્ટ ટ્યુબ હોય તમારી પાસે તો વાંચો ઉપર, બરાબર, બોરોસિલિકેટ કાચ કે જે અગ્નિરોધક છે, અગ્નિરોધક છે અમુક અંશ સુધી, પછી બહુ હાઈ લેવલનું ટેમ્પરેચર આપો તો પ્રોબ્લેમ તો થઈ શકે અમુક લેવલ પછી. તો બોરોસિલિકેટ કાચ એ અગ્નિરોધક એટલે કે હીટ રેઝિસ્ટન્ટ છે તેની બનાવટમાં, બરાબર, એની બનાવટમાં શું તો આ બોરિક એસિડ જે છે એ યુઝ થઈ શકે છે, બરાબર. બોરિક એસિડ જે છે એનું મંદ જલીય દ્રાવણ એન્ટિસેપ્ટિક કેરેક્ટરિસ્ટિક ધરાવતું હોવાથી આંખ સાફ કરવાના વોશિંગ સોલ્યુશનમાં બોરિક લોશન તરીકે વપરાય છે. તો એ તો જ્યારે શરૂ થયું ત્યારે જ મેં તમને કહી દીધું, બરાબર, કે એના યુઝ કયો છે. તેમ છતાં અહીંયા હું લખીને દર્શાવું છું, બરાબર, તમને કામમાં આવશે. ચાલો તો એક એ યુઝ છે આપણે દર્શાવીએ કે મંદ H3BO3નું જલીય દ્રાવણ, BO3નું જલીય દ્રાવણ જેને શું કહેવાય, લોશન, આંખ સાફ કરવા માટે વપરાય છે, બરાબર. તો એક આ છે, બીજું ઇનેમલ અને પોટરી બનાવવા માટે, ઇનેમલ એટલે ખોડું સમજી લો, બરાબર છે. હવે ઇનેમલ તો ઘણીવાર એવું બની શકે કે તમે જોતા હશો ઘણા સફેદ કલરના ને એવા માટલા આવતા હોય છે, બરાબર છે. તો એની સરફેસ જે હોય ને એ સરફેસ ઉપર જે લેયર લગાવેલું હોય, બરાબર છે, એ લેયરની બનાવટમાં આ જે બોરિક એસિડ છે વપરાય છે, જેને ઇનેમલ કહેવાય. લાઈક બાયોલોજીવાળાને ખ્યાલ હશે, આપણા દાંત હોય ને તો દાંતની ઉપર જે આખું કવર હોય એને ઇનેમલ કહેવામાં આવે છે, રેડી. ચાલો તો એ રીતે અહીંયા તમે એમ કહી શકો ત્રીજા યુઝમાં કે ઇનેમલ અને પોટરી ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, ઇનેમલ બનાવવા
અને પોટરી ઉદ્યોગમાં વપરાય છે. ઈ જ પોટરી એટલે એ જ આવશે ઉદ્યોગમાં ઉપયોગી છે, બરાબર. પોટરી ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર એનો યુઝ થઈ શકે છે, બરાબર. ચાલો, તો આટલા એના યુઝીસ છે. અને મેં તમને કીધું એમ કે ગુજરાત બોર્ડની બુકની અંદર આઈ થિંક તમે આના કરતાં ઇનકેસ વધારે યુઝીસ જોઈ ગયા છો, બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાના છે. અને બોરિક એસિડ છે એની પીકે એની પ્રાઇસ 6.84 છે, બરાબર. 6.84 પીકેની પ્રાઇસ. ચાલો આગળ જોઈએ. પણ એ પ્રાઇસ કંઈ યાદ રાખવાની જરૂર નથી. ઇનકેસ એક્ઝામમાં એને લઈને કોઈ ક્વેશ્ચન પૂછાય તો સીધી વાત છે, પ્રાઇસ તમને આપી દેવી પડે, જાતે તમે કાંઈ ના કરી શકો, યાદ ના રાખવાની હોય. ચાલો, તો અહીંયા આપણે આજે ફિનિશ કરીએ છીએ, બરાબર, બોરિક એસિડ સુધી. પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોશું ડાયબોરેન કમ્પાઉન્ડ. એમાંથી એક અગત્યનું કમ્પાઉન્ડ બને છે બોરાઝીન, બરાબર. બોરાઝીન એઝ વન કાઇન્ડ ઓફ ઇનઓર્ગેનિક બેન્ઝીન, બરાબર છે. એને લઈને પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે, તો એનું સ્ટ્રક્ચર પણ ઇમ્પોર્ટન્સ રાખે છે, બરાબર. ચાલો, તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.